નમસ્કાર હું સમીર ગજ્જર રાણીપમાં અમદાવાદમાં છેલ્લા વીસ વર્ષથી અલ્ટીમા એજ્યુકેશન એકેડમી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ચાલવી રહ્યો છું આજે હું આપને બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તેના અનુસંધાનમાં આપણે બાળકોને મૂંઝવતા પ્રશ્નો તેમજ કેવી રીતે તૈયારી કરી એના ભાગરૂપે આપણે આજે ચર્ચા કરીશું સાથે સાથે એ પણ જણાવી દઉં કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ તરીકેની હાલ ચાલુ ફરજ બજાવી રહ્યો છું તેમજ એજ્યુકેશનમાં આવતા જે બાળકોને લગતા પ્રોબ્લેમના વિશે આપણે આજે ચર્ચા કરીએ તો બાળકો અત્યારે એવું વિચારતા હોય છે કે આજે આર્ટ બાકી છે તૈયારી કરવાનું ફલાણું બાકી છે તે બાકી છે એવું કર્યા કરતાં મારી આપને નમ્ર અપીલ છે કે પહેલાં તમને જે નથી આવડતું એના ઉપર જ તમે કોન્સન્ટ્રેટ કરો વિદ્યાર્થી મિત્રો તમે જે આવડે છે એને વારંવાર રિપીટ કર્યા કરતાં જે નથી આવડતું એને એક મેમરી યાદ રાખવા માટે એક નોટ બનાવો એના માટે એના ઉપર કાર્યરત થાવો દાખલા તરીકે ધોરણ દસનો વિદ્યાર્થી હોય તો એણે લગભગ સિત્તેર ટકા આવે છે તો ત્રીસ ટકા નથી શું આવડતું એના વિશે ધ્યાન આપો એ ધ્યાન આપીને એની ચાર પ્રોબ્લેમ બુક બનાવો દાખલા તરીકે ગણિત છે વિજ્ઞાન છે ઇંગ્લિશ છે એસએસ છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે બાયોલોજી છે એકાઉન્ટ છે સ્ટેટ છે આ જે તે વિષયો વિષયો વિદ્યાર્થીના છે એની પ્રોબ્લેમ બુક બનાવો એ પ્રોબ્લેમ બુકમાં જે નથી આવતું તે જ નોંધો એ નોંધવાની સાથે સાથે તમારા જે સ્કૂલ શિક્ષક કે તમારા જે નિષ્ણાત શિક્ષક છે એના અનુસંધાનમાં એની સાથે વાતચીત કરો એની સાથે પ્રોબ્લેમ સોલ્વ કરો સાથે સાથે એક ખાસ ઉમેરવાનું કે વિદ્યાર્થીઓ આંધળી મહેનત કરવા કરતાં બુદ્ધિપૂર્વકની મહેનત કરો બુદ્ધિપૂર્વકની મહેનત એટલે એવી કે જે તમે દાખલા તરીકે રાતોના ઉજાગર ન કરો દાખલા તરીકે ઊંઘવાનો એક સમય નિશ્ચિત કરો રાત્રે અગિયારથી કમસે કમ પાંચ છ છ એક કલાકની ઊંઘ લો દિવસે દરમિયાન આખા દિવસનું શેડ્યુલ બનાવો કે સવારે કયું છે બપોરે કયું છે સાંજે કયું છે એ રીતે કાર્યરત થાવ તેમજ તમે એવું ન વિચારશો કે આ જીવનની માત્ર એક જ એક્ઝામ છે આ એક્ઝામમાં આપણે નિષ્ફળ કે સફળ થઈશું તો આપણું બધું સર્વસ્વ લૂંટાઈ જવાનું એવું કાંઈ નથી જીવનમાં તમે તમારા માતાના પિતાને પૂછો તો દરરોજ ને પગલે નવી નવી પરીક્ષાઓ આપી રહ્યા છે તો આ આપણે નો ડાઉટ આ તમારી પરીક્ષા નજીક આવી રહી છે તો એના ભાગરૂપે તમારે મહેનત જરૂરી છે પણ બુદ્ધિપૂર્વકની મહેનત કરો પ્રોબ્લેમ બુક બનાવો એ પ્રોબ્લેમ બુકને સોલ્યુશન કરો અને જેમ જેમ આગળ વધતા જાઓ ત્યારબાદ સાથે સાથે એ પણ કહેવાનું કે તમે દરરોજ એક મારી તમને એક ટિપ્સ આપું છું કે દરરોજ કોફી પીવાનું રાખો તમને એમ થાય કોફી કેમ તો કોફી એટલા માટે કે કોફીની અંદર એક એવું તત્વ રહેલું છે કે છેલ્લા તમારે ચોવીસ કલાક વાંચવું યાદ રહેતું હોય છે સાથે સાથે તમે એવો ભાવ કરો ગૌરવનો ભાવ કરો ગૌરવનો ભાવ એટલે કહો કે દાખલા તરીકે તમે જ એક દુનિયામાં એવા સર્વશક્તિશાળી બુદ્ધિશાળી એવા મહાન વ્યક્તિ છો અને તમે આ જુગતમાં પરીક્ષા આપીને તમે અહીંયા કલ્યાણ કરવા માટે લોકોનું કલ્યાણ કરવા માટે આવી રહ્યા છો એવો ભાવ મનમાં લાવો લોકોને એવું નથી કહેવાનું કે હું જગતમાં બધાનું કલ્યાણ કરવા માટે આવ્યો છું પણ તમારે મનમાં એવા ગૌરવ સાથે એના ભાવ સાથે તમારે પરીક્ષા આપવા જવાનું છે સાથે સાથે પરીક્ષા આપતી વખતે તમને બધી સૂચનાઓ ઓ એમ આર સીટ કેવી રીતે ભરવી કઈ રીતે બધી સૂચના ત્યાં આપવાની છે એટલે એની નાહકની ચિંતા કરશો નહીં એ પરીક્ષાના પહેલા જ દિવસે તમને બધી માહિતી આપવામાં આવશે સાથે એ વસ્તુ નોંધવાની કે પરીક્ષા એક કલાકનું જે એમસીક્યુનું તમારું પેપર હોય છે એ પૂરું થયા બાદ તમને જે બીજું પેપર આપવામાં આવે છે જે વર્ણાત્મક રીતે લખવાનું છે એને ખાસ કરીને વાંચો એમાં સેક્શનો આવે છે એ બી સીડી હવે એ સેક્શનમાં ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધો કે તમે એવું ન કરો કે દાખલા તરીકે એ સેક્શનનો પહેલો પ્રશ્ન લખ્યો બીજો લખ્યો અને પછી તરત બીજી બી સેક્શનનો બીજો ત્રીજો પ્રશ્ન લખો તમે જે સેક્શન પકડો છો તમે જે આવડતો એ સેક્શન પહેલાં લો પણ સાથે એ વસ્તુ ખાસ નોંધો કે જે સેક્શન તમે લીધો છે એ સેક્શનનો પૂરા પૂરા પ્રશ્નો એટેન્ડ કરો માની લો એમાંથી કોઈ એક બે પ્રશ્નો નથી આવડતો તો એની માટે જગ્યા પણ રાખો સાથે સાથે એ પણ નોંધવાનું છે કે આવડતા પ્રશ્નોનું ગ્રુપ કે જે એબીસીડી બીસીડી વિભાગ છે એમાં જે આવર્તો એ પહેલાં લખવું પણ એમાંથી ને બીમાંથી સીમા જવાનું અને પ્રશ્નનો ક્રમ બદલવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે આમાં ખાસ કરીને એ રિધમ હોય એના પણ માર્ક્સ હોય છે બીજી વસ્તુ ખાસ નોંધવાની કે જ્યારે તમે લોકો ભણતા હો છો ઘરે ત્યારે ઘરે પણ લખવાની પ્રેક્ટિસ જરૂર રાખજો મિત્રો પ્રેક્ટિસ કરો પેપર લખો પેપર લખીને તમારા જે રીતે શિક્ષક સાથે તમે એને ચેક કરાવો સ્કૂલમાં બતાવો કે અમે આ રીતે પેપર લખી તો એ પણ તમને તમારા શિક્ષક માર્ગદર્શન આપશે સાથે કરીને એક એ નોંધવાનું છે કે તમે જ્યારે પરીક્ષા સેન્ટરમાં જાઓ છો ત્યારે તમે સેન્ટર આગળ ઊભા રહીને એવી ચર્ચા કરો એ તે આ કર્યું મિત્ર તે આ કર્યું એવું બધું કરવાની કંઈ જરૂર નથી તમે છેલ્લા પરીક્ષા આપવા જતી વખતે છેલ્લા દોઢથી બે કલાક પહેલાં વાંચવાનું બંધ જ કરી દો કારણ કે જે છેલ્લે સમય વાંચવાથી કશું યાદ રહેતું નથી પહેલી વસ્તુ એ કે તમે રોજ આખા વર્ષની મહેનત કરી છે તમારે માત્ર ત્રણ જ કલાકમાં પ્રદર્શિત કરવાની છે માત્ર ત્રણ કલાકમાં એ તમારે બુદ્ધિપૂર્વક બતાવીને એને રજૂઆત કરવાની છે જો એ વખતે તમે જરા પણ ગભરાશો તો નહીં ચાલે એટલા માટે કહું છું મિત્રો અત્યારે તમે એ રીતે મહેનત કરો ખાસ કરીને હું એક ઉદાહરણ આપીશ મારી પુત્રી ગઈ સાલ ધોરણ દસમાં હતી એ જ્યારે આખા વર્ષ મેં એણે બહુ સરસ મહેનત કરી પણ એની સારી મહેનત જે ડેલી એણે રેગ્યુલર પાંચ કે છ કલાકની મહેનત કરી પણ નિયમિત કરી હતી એના કારણે એને પરીક્ષા વખતે જ જોન્ડિસ થયો તો એ એણે નિયમિત મહેનત કરી હતી એને કારણે એ એને પેપર સારા લખ્યા નેવું ટકા આવ્યા પણ જો નિયમિત મહેનત ન કરતા હોત તો શું થાત એટલે આપણ નિયમિત રીતે મહેનત કરો અને રોજની છ એક કલાકની ખાસ છથી સાત કલાકની પ્રેક્ટિસ કરો અને જે તે વિષયના માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો અને કંઈ પણ તકલીફ હોય તો તમે તમારા શિક્ષક સાથે સંયોગ સાધી શકો છો સાથે સાથે જ્યારે પરીક્ષામાં ઘણી વખત પેપર સારું આ જાય તો એ દિવસે બીજા દિવસેના પેપર માટે હા મારું પેપર બહુ સરસ ગયું એમ કહીને બીજા પેપરમાં આત્મશ્વાસ એકદમ વધારીને એવું ન થાય કે ચલો હવે આપણે શાંતિથી ભણીશું હવે બીજાનું ધ્યાન નહીં આપીએ એવું ન થાય એ પણ ખાસ ધ્યાન રાખો બીજું સાથે એ પણ કહેવાનું છે કે તમે પરીક્ષા આપતી વખતે કોઈપણ પ્રકારની આજુબાજુના મિત્રો સાથે વાતચીત ન કરવી કારણ કે જે પણ પરીક્ષા સેન્ટરો છે ત્યાં પણ તમે નજર તમારી કેમેરાની નજર તમારી સામે જ હશે સાથે સાથે એ પણ નોંધવાનું રહે છે કે પેપર તમે બને તો પંદરથી વીસ મિનિટ પહેલાં પૂરું થાય એવો પ્રયત્ન કરો એ પંદરથી વીસ મિનિટ પહેલાં પૂરું થાય એ બાદ પંદર મિનિટ જે વધે છે એમાં તમે એ જુઓ કે મારો કોઈ પ્રશ્ન ખોટો નથી લગાઈ ગયો કે કંઈ મારે લખવાનું રહી નથી ગયું કે કોઈ ખોટું છે તો એને સુધારવાનું બાકી છે એમ કરીને ચેક કરવાની પણ રીત રાખો દાખલા તરીકે તમે ગણિતનું પેપર લખી રહ્યા છો હવે ગણિતના પેપરમાં તમે કોઈ સેક્શન ડી છે એમાંથી એક પ્રશ્ન તમને નથી આવડ્યો તો એ સેક્શનની જગ્યા જવા દો ત્યાં છોડી જગ્યા છોડ્યા વગર તમે આગળ ન વધશો કારણ કે તમારે છેલ્લા સમયમાં લખવું હોય તો એ તમારે કામમાં આવશે સાથે એ પણ નોંધવાનું કે જે વર્ણાત્મક વિષયો છે જેમ કે વિજ્ઞાન છે સમાજવિદ્યા છે કે ઇકોનોમિક્સ છે બીએ છે કે બાયોલોજી છે એવા વિષયોમાં જ્યાં જરૂર હોય દાખલા તરીકે બાયોલોજીની વાત કરીએ તો એવા વિષયમાં જ્યાં જરૂર હોય ત્યાં આકૃતિ ચોક્કસ દોરવાની રાખો અને સમજૂતી વ્યવસ્થિત મુદ્દાસર એરો એ રીતે કરીને સમજૂતી આપવાનું રાખો સા સાથે સાથે વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં જે આકૃતિ આવતી હોય એ પણ દોરવાનું ચૂકશો નહીં કારણ કે આકૃતિ સ્પષ્ટ અને નિર્દર્શ આકૃતિ હશે તો એના પણ માર્ક્સ તમને સારા મળતા હોય છે સાથે સાથે પરીક્ષા ખંડની અંદર પણ તમે નાહકની કોઈ વિદ્યાર્થી મિત્રો સાથે વાતચીત ન કરો સાથે સાથે જ્યારે પરીક્ષા આપી રહ્યા છો ત્યારે જે ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં આપતા કંઈક બીજી દુનિયામાં જતા રહેતા હોય છે વિચારોમાં ખોવાઈ જતા હોય બાય ચાન્સ ઘણી વખત એવું થતું હોય કે પરીક્ષા આપતા આપતા એમ થાય ચાલો આ મને નથી આવડતું તો બે મિનિટ આંખો બંધ કરીને વિચારો મંથન કરો કે મેં આ વાંચ્યું હતું આ કર્યું હતું આ કર્યું હતું સાથે સાથે તમે આખા વર્ષ દરમિયાન જે ભણ્યા છો એ જગ્યા કે જે રૂમમાં તમે ભણી રહ્યા છો એ રૂમની તમે ખાસ મગજમાં રાખો તમારા શિક્ષક તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે છે સાથે સાથે તમે એ પણ ધ્યાનમાં લો કે તમને જે રૂમમાં તમે ભણી રહ્યા છો એ એટમોસ્ફિયર તમે ખાસ પરીક્ષામાં આપતા હોય એ ખાસ તમે એને મગજ ધ્યાનમાં રાખીને જ તમે એને ધ્યાનમાં રાખીને આગળ વધો ચોક્કસ તમારી મેમરી તમને પાછી રિકવર થશે કંઈ પણ ભૂલો તો બે મિનિટ ચિંતન કરો અને ચિંતન કર્યા બાદ એને રિકોલ કરો અને ત્યારબાદ તમે આગળ વધ્યા જાઓ સાથે સાથે પરીક્ષાની અંદર મુદ્દા સર લખવાની પ્રેક્ટિસ રાખો મુદ્દા સર નહીં લખો અને ઘણી વખત શું ચેકા ચેક કરશો એવું કરશો તમારા માર્ક્સ સાથે સાથે ચેકા ચેક ન કરવી પન્ના આગળનું પ્રશ્ન છેલ્લે ન લખો આવું ન થાય એ બધા મુદ્દા ધ્યાન ખાસ રિસિપ્ટ રિસિપ્ટ જે તમે લો છો એની અંદર તમારો પુરવણી નંબર એ બધું જ લખે અને એ ખાસ નોંધજો તેમજ જ્યારે તમે જે ટોટલ નંબર મારવાનું છેલ્લે ભૂલતા નહીં પુરવણીની અંદર અને છેલ્લે પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષા પૂરી થયા બાદ ઘરે જઈને હળવો નાસ્તો કરો ખોરાકમાં પણ ધ્યાન રાખો વાલી મિત્રોને પણ એક મારે જણાવવું છે કે બહારના નાસ્તા ખાણીપીણી કે ફાસ્ટ ફૂડ એવા ફૂડથી દૂર રાખો સાથે સાથે એ પણ નોંધવાનું છે કે વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમતોલ આહાર આપો જેમ કે ફ્રૂટ જ્યુસ એ રીતે આપો બને તો દિવસમાં સફારે અને સાંજે કોફી પીવડાવો તેમજ સમતોલ આહાર આપો અને બહારના નાસ્તા ન કરે અને ઘરમાં પણ વાલી મિત્રોને એક વિનંતી કે હુંફાળું આનંદમય અને ખૂબ જ સરળ અને સામાન્ય વાતાવરણ રાખો સાથે સાથે મારે એક બીજી એ તમને બધાને અરજ છે કે મિત્રો આ પરીક્ષા બોર્ડની છે એવી ગભરાઈ જવાની જરૂર નથી સાથે સાથે એ પણ કહું કે એ પણ એક એટલું જ મહત્ત્વનું છે કે જીવનની અંદર આગળ તમારે ડગલેને પગલે પરીક્ષા આપવાની થશે પણ આ જે એક પરીક્ષા કે આ જે ચોપડી સાથેની જે મહેનત છે એ જ જીવનમાં સહેલામાં સહેલી મહેનત છે જેમ કે આગળ ઉપર તમારે ક્યાં જોબ કરશો કંઈ કરશો તો ત્યાં તમારે બહુ જ મહેનત કરવાની છે પણ એના કરતાં એક વસ્તુ તમે નિશ્ચિત નોંધી લો કે મારે જે અત્યારે મહેનત કરવાની છે માત્ર બુક સાથે કરવાની છે દાખલા તરીકે હું તમને કહું કે ટૉપર બનવું એ સારી વસ્તુ છે પણ ટોપર જ હોવું એ જ જીવન જીવી શકે એ જ સારા માર્ક્સ આવે એ જ આગળ એવું પણ નથી તમે દાખલા તરીકે બિલ્ડ ગેટ્સનું ઉદાહરણ લઈએ આપણે તો બિલ્ડ ગેટ્સ ભણવા ભણતા હતા ત્યારે એ કંઈ હોશિયાર વિદ્યાર્થી નહોતા કે કોઈ સ્કૂલના ટોપર કે કોઈ કોલેજના કે યુનિવર્સિટીના ટોપર નહોતા પણ આજે તમે જુઓ આખી દુનિયાની બધી જ યુનિવર્સિટીના ટોપર્સ એમની ત્યાં નોકરી લેવા માટે લાઈનમાં ઊભા છે એટલે ભણવાની સાથે સાથે તમે વ્યવહારુ પણ બનો વ્યવહારિક એ જીવનમાં ક્યાં ઉપયોગી છે એ સાથે તમે તૈયારી કરો સાથે સાથે હું તમને બીજો આપણા જ દેશના સચિન તેંડુલકરનું ઉદાહરણ આપું તો સચિન તેંડુલકર તમને ખબર હોય તો દસમામાં એ ફેલ થયેલો છે હવે એ વિદ્યાર્થી જ્યારે દસમામાં હતો ત્યારે એવું નહોતું વિચાર્યું કે હું પણ એનું નિવિઝન નિશ્ચિત હતું કે હું ક્યારેક હું કંઈક મહાન વ્યક્તિ તો સચિન તેંડુલકર જેવું બનવા કરતાં પોતે જ સચિન તેંડુલકર બનીએ આજે સચિન તેંડુલકર જ્યારે દસમાના ઇંગ્લિશમાં નપાસ થયેલો એ જ આજે મહારાષ્ટ્ર બોર્ડની અંદર સચિનના પાઠ પહેલો ઇંગ્લિશ વિષયમાં પહેલો પાઠ ધ ગ્રેટ સચિનથી જ શરૂઆત છે આ એક આદર્શ ઉદાહરણો તારો બસ ખાસ કહેતો નથી આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ બરાબર